ફ્રેન્ડ્સ, હું છું વાડુ મિત્તલ. આજે હું તમને મેથ્સમાં એક્ઝામમાં તમે કેવી રીતે કોઈપણ સંખ્યાને 11 વડે કેવી રીતે ગુણાકાર કરી શકો, એટલે કે મલ્ટીપ્લાય કરી શકો, એના વિશેની શોર્ટ ટ્રીક શીખવાડીશ. તમે ઇઝીલી 3 થી 4 સેકન્ડની અંદર 11 સાથે કોઈપણ સંખ્યાને ગુણી શકો છો. પહેલું એક્ઝામ્પલ આપણે લઈશું 11 × 36. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, 3 અને 6 છે તો 3 અને 6 બંને લખી નાખવાના છે આજુબાજુમાં, એક સાઈડ 3 અને બીજી સાઈડ 6, અને વચ્ચે તમે શું લખશો, 3 અને 6 બંનેનો સરવાળો થશે એ તમારે વચ્ચે લખવાનો છે. આ રીતે 11 ગુણાકાર ઇઝીલી તમે મેળવી શકો છો. આ ફર્સ્ટ એક્ઝામ્પલ હતું કે તમારે કોઈ પણ 2 ડિજિટ આપ્યા હશે તો એને લખી નાખવાના છે સાઈડમાં, અને બંનેનો સરવાળો જે થશે એ તમારે વચ્ચે લખવાનો છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ 11 × 256. તો તમારે સૌ પ્રથમ તો એ જ કરવાનું છે, 2 અને 6 લખી નાખશો સાઈડમાં. હવે 5 અને 6 બંનેનો સરવાળો કરવાનો છે, શું મળશે, 6 + 5 = 11 મળશે, તો આપણે 1 લખશું. એક કેરી જશે, એ કેરી થશે 2 ઉપર. હવે તમારે 6ને છોડવાનો છે અને 5 અને 2નો સરવાળો કરવાનો છે પ્લસ કેરી 1. તો 5 અને 2 કેટલા થશે, 7. 7 + 1 = 8, તો કેટલા મળશે, 2 8 1 6. આ તમારું મલ્ટિપ્લિકેશન 11 × 256 માટે મળશે. એવી રીતે તમે ઇઝીલી 2 થી 3 સેકન્ડની અંદર મેળવી શકશો. થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ 11 × 435. તો હવે આમાં તમારે 4 અને 5 તમે લખો છો, પ્લસ તમારે સરવાળો કરવાનો છે, 3 + 5 = 8 મળશે, તો અહીંયા તમારે 8 લખવાના છે. કોઈ કેરી નથી એટલે આપણે કેરી મૂકતા નથી. 3 + 5 કેટલા થશે, 8. હવે 5ને છોડવાનો છે અને 4 + 3નો સરવાળો કરશો તો 4 + 3 કેટલા થશે, 7. તો આ જે મળશે એ તમને 11 × 435 માટેનો ગુણાકાર મળશે. એવી રીતે તમે ઇઝીલી ગુણાકાર મેળવી શકશો. ફોર્થ એક્ઝામ્પલ જોઈએ 11 × 4219. તો 4 સંખ્યાનો જ્યારે તમારો ગુણાકાર આવે છે ત્યારે તમારે 4 અને 9 તમે લખો છો. આપણું કામ શું છે બીજું, કે આપણે જે અંદર જેટલા પણ ડિજિટ હશે એનો સરવાળો કરવાનો. તો 1 + 9 કેટલા થશે, 10. 10નો 0 થશે અને કેરી 1 જશે. હવે 9ને છોડવાનો છે, 2 + 1 = 3 + કેરી 1 = 4 થશે. હવે 1ને છોડવાનો છે અને 4 + 2 કેટલા થશે, 6. તો આ રીતે તમને તમારો આન્સર મળી જશે. 11 × 4219 માટેનો આન્સર તમને આ રીતે ઇઝીલી મળી જશે. તો ફ્રેન્ડ્સ, મારા વિડીયો સબસ્ક્રાઈબ કરી શકો છો બીજા અવનવા વિડીયો મેળવવા માટે, અને તમે મને જણાવી પણ શકો છો બીજા વિડીયો માટે, ઇઝીલી શોર્ટ ટ્રીક મેથડ માટે. થેન્ક યુ.